मैं ढाढ़े महाराज को हाजर हुकाम हजूर, गायो जस गोविंद को पायो धन भरपूर। दासन को मैं दास हूँ अने हरि के सदा हजूर, ब्रह्मानंद की विनती मोहे निमख ना रखियो दूर, मोहे निमख ना रखियो दूर। वर्णिवेश रमणी यदर्शनम मंदहासुरुचिरानाम्बुजं पूजितं सुरनरोत्तमेरुमुदा धर्मनन्दनमहं विचिन्तये। ओम श्री स्वामीनारायणाय नमो नमः। श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। हरि कृष्णाय घनश्यामाय नीलकंठाय श्री सहजानंद स्वामीने नमो नमः। बोलो स्वामी नारायण भगवान। हरे कृष्ण महाराज घनश्याम महाराज। सखी माना सिखा मन माहेरी, सुन सखी रे कहू छू तारे कान। सखी मान रे सिखा मन माहेरी, सखी मान रे सिखा सखी माना रे
આજે બપોરે ભક્તોના આખ્યાન હું તૈયાર કરતો હતો, એમાં એક વિચાર આવ્યો કે આજ થોડોક નવી કથા કરીએ. આખ્યાન તો કાલે કરશું, 3 દિવસ કર્યા. આ સત્સંગમાં આપણે આવ્યા છીએ, દિવ્ય સત્સંગ મેળો છે, ભગવાન ઓળખાણા છે, હૃદયમાં ભક્તિ ભાવ અને પ્રેમ અને મહિમા પણ હશે. આપણી ભક્તિ વૃદ્ધિ કેમ નથી પામતી? ક્યાં આપણે ભૂલો કરીએ છીએ? એના માટે પ્રેરણાદાયક પ્રસંગો લેવાનો વિચાર આવ્યો. મને એમ થયું કે એવા કોના પ્રસંગો હશે કે જેણે ભગવાનને રાજી કર્યા હોય અને છતાંય કુરાજી થયા હોય, બહુ સેવા ભક્તિ ભાવના હોય અને છતાંય ભગવાન રાજી ન થયા હોય. બીજા ઘણા બધા ગુણ હોય અને છતાંય ભગવાન રાજી ન થયા હોય એવું પાત્ર કયું? એવું પાત્ર ગોતતા 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 જીવા ખાચર મળ્યા. એટલે મને વિચાર આવ્યો કે આ જીવા ખાચરના પ્રસંગો ઉપર થોડીક વાત કરીએ. વાત એટલા માટે કરવાની છે, ભક્તિના માર્ગે આપણે ચાલીએ છીએ ત્યારે જીવા ખાચર જેવું આપણાથી ન થાય એ સતત સાવધાની રાખવા માટે. કેવી ભક્તિ કરી છે જીવા ખાચરની? હું જ્યારે ઊંડો ઉતરો ને જીવા ખાચરના પ્રસંગ શોધવા માટે, ત્યારે તો કેટલા બધા પ્રસંગો છે જીવા ખાચરના. હે મહારાજ કેમ રાજી નથી એના ઉપર? બહુ અદ્ભુત પ્રસંગો છે. ભક્તિ માર્ગમાં શું નળે છે? બહુ વિચારણીય પ્રશ્ન છે. ભક્તિ માર્ગમાં શું નળે છે એ બહુ વિચારણીય પ્રસંગ છે, વિચારણીય પ્રશ્ન છે. વચનામૃતમાં સંતોએ પ્રશ્ન પૂછ્યા છે, ભક્તિમાં મોટામાં મોટું વિઘ્ન કયું? શ્રીજી મહારાજે જ ઉત્તર આપ્યો છે. મહારાજ કે ભગવાનના ભક્ત થકી સંત થકી જેનું મન નોખું પડી જાય, બે પરવાર થઈ જવાય, ગરજ ન રહીએ, ભક્તિ માર્ગમાં મોટામાં મોટું વિઘ્ન છે. બહુ મોટું વિઘ્ન છે. જીવા ખાચરની ભક્તિ કદાચ દાદા ખાચરના ભક્તિભાવને ઉલંઘી જાય એવી હતી. હે એવી ભક્તિ હતી. પણ ભક્ત થકી બે પરવાર થઈ જવાય છે. દાદા ખાચરની સાથે ઈર્ષા, એને કારણે મહારાજની ઉપર પણ ઈર્ષા આવી. જાણતા હતા કે આ ભગવાન છે. જીવા ખાચરના ગુણ હરિચિત્રામૃત સાગરમાં ઘણા બધા લેખાશ. અદ્ભુત ગુણો લેખા છે જીવા ખાચરના. અમારે જેતપુરનો શૈલેષ આવ્યો છે, અમે પ્રદક્ષિણા ફરતા હતા, મચ્છાઓના ફૈબાની વાત નીકળી કે આટલું બધું કર્યું ફૈબાએ અને છતાંય બધું પાણી ફેરવી દીધું. પછી મેં એક વાત કરી, બરાબર કાન ખોલીને સાંભળજો, યાદ રાખા જેવીશ.
એક ગુણ એવો હોય છે કે બધા અવગુણને દાબી દે, સમજાય છે ને? જીવનમાં, માણસના જીવનમાં એક ગુણ એવો હોય છે કે બધા અવગુણને દાબી દે. કોકના જીવનમાં એક દોષ એવો હોય છે કે બધા ગુણને દબાવી દે, સમજાય છે? હવે આપણે વિચારવાનું છે, ઘણી વખત માણસ સોના જેવો હોય પણ એક અવગુણ એવો હોય ને બધા અવગુણને દબાવી દે. લીમડામાં ગુણ કેટલા, કેટલા ગુણ લીમડામાં, પણ એક જ અવગુણ કડવો, એટલે બધા ગુણને એને દબાવી દીધા. બધા ગુણને દબાવી દીધા. શેરડીમાં તમે જુઓ અવગુણ કેટલા, ડાયાબિટીસ થાય, રોગ થાય, હે, પણ ગુણ કેવો મીઠો, બધા અવગુણને દબાવી દીધા. ઘણી વખત માણસને જીવનમાં આવું બનતું હોય છે, ગુણ ઘણા હોય પણ એક અવગુણ એવો પડ્યો હોય છે કે બધા ગુણને દાબી દે. જીવા ખચ્ચરની આ પરિસ્થિતિ હતી, ગુણ બહુ હતા, બહુ અદ્ભુત, પણ એક અવગુણ એવો પડ્યો હતો કે બધા ગુણને એને દબાવી દીધા. આપણામાં આવું ન થાય એટલા માટે એની કથા છે. એટલા માટે બહુ સરસ, આપણે ભગવાનને જ રાજી કરવા માટે આ ભેગા થયા છીએ ને, હે, ભગવાનને રાજી કરવા માટે. આપણો બીજો કોઈ ધ્યેય નથી, એક જ ધ્યેય છે, ભગવાન કેમ રાજી થાય, ભગવાન કેમ રાજી થાય. અમારા નિષ્કુળાનંદ સ્વામીએ બહુ સરસ મજાનો પ્રશ્ન કર્યો છે, ક્યું રીજે ગા રામ બંદે, ક્યું રીજે ગા રામ, ક્યું રીજે ગા રામ બંદે, ક્યું રીજે ગા, ક્યું રીજે ગા રામ બંદે, ક્યું રીજે સાહેબ કી જૈસી નારી સુત ધામ, સાહેબ કી જૈસી નારી સુત ધામ, માત્ર હરી કુશભા બંધ.
હડતાલથી દેવસ્વામી એવા છે, તાળીઓથી વધાવો. બહુ સરસ મજાનું વડતાલનું કામ કરે છે હમણાં. ગોમતીનું કામ ને ઉતારાનું કામ ને સંતોનું કામ ને ભંડારનું બહુ મહેનત કરે છે. મારો યુવાનોનો બધો આગ્રહ હતો કે સ્વામી આવે તો સારું. મેં તો કીધું વડતાલનું ગોમતીનું કામ હાલે છે ને, ના આવતો હાલશે. પણ યુવાનોનો ભાવ અમારા વિપુલનો ને બધાનો બહુ સારું. સંતો આવે તો બહુ રાજી થવા જેવું છે. ક્યું રીજેગા રામ બંદે તેરે પર, ક્યું રીજેગા રામ, ભગવાન કેમ રાજી થશે. આપણે બધા ભેગા થઈએ છીએ શા માટે? ભગવાનને રાજી કરવા, સંતોને રાજી કરવા. પણ જોજો આપણી અવળાઈ, આપણા સ્વભાવ, આપણી પ્રકૃતિ, હે આપણા ગુણોને દાબી ન દઈએ એનું ધ્યાન રાખવાનું. હા, દબાઈ જાય હો, જીવા ખાતેના પ્રસંગો બહુ અદ્ભુત છે. એટલા જ પદ લીધું છે, સખી માન રે શિખામણ મારી. અમારા નિષ્કુળાનંદ સ્વામી કે શિખામણ દઉં છું તને, માનજે મારી શિખામણ. સુણ સખી રે કહું છો તારે કાજ, એવી માન રે શિખામણ મારી. કોક સંતની શિખામણ માનજો, આપણું ડાપણ થોડુંક દૂર મૂકી દેવું. હે, ઘણેને ડાપણનું માન બહુ હોય, મને કંઈક આવડે છે. નિષ્કુળાનંદ સ્વામી ના પાડે છે, સખી દૂર કરજે ડાપણને, ચતુરાયે ચાલી, ચતુરાયે ચાલીશ માચીત, એવી માન રે શિખામણ મારી. સ્વામી કે તારું ડાપણ દૂર રાખજે, ચતુરાય તારા ચિત્તમાં લાવીશ નહીં, નહીતર ક્યાંક તારી ચતુરાય તને ઊંધો વાળી દેશે. અભિમાન, આપણા આવડત ગુણ. ગઢડામાં એભલ બાપુ અને જીવા બાપુ, એભલ ખાચર અને જીવા ખાચર, બે ભાઈઓ. પણ ફરક બહુ હતો, બહુ ફરક, બહુ ફરક હતો. જીવા ખાચરની મોટી ડેલી કહેવાતી, મોટી ડેલી. જીવા ખાચર બુદ્ધિશાળી બહુ હતા, એભલ ખાચર થોડાક ભોળા, ભલા ભોળા. જીવા ખાચર બહુ બુદ્ધિશાળી. એની વગ ભાવનગરના વખતસિંહ દરબાર ત્યાં સુધી હતી, એની વગ. બહુ બુદ્ધિશાળી માણસ એભલ બાપુ અને જીવા ખાચર બંનેને 6.5 ગામ ભાગમાં આવ્યા હતા. એભલ બાપુનો ગામ પેલું માંડુધાર, બીજું રળિયાણા, ત્રીજું લાખણકા, ચોથું ઝીંઝાવદર, પાંચમું નાનું તાજપર, છઠ્ઠું સુરકા અને સાતમું અડધું ગઢડા.
જીવા ખાચરણ એ મોટી ડેલી કહેવાતી. એનું પહેલું ગામ અડતાળા, બીજું ઉગામેળી, ત્રીજું સિયાનગર, ચોથું ખોપાળા, પાંચમું માળોદ, છઠમું વનાળી અને સાતમું અડધું ગઢડા. અડધું અડધું ગઢડા બેયને હતું, જીવા ખાચરનું અડધું અને અડધું હેબલ બાપુનું. બેયને સરખો ગ્રાસ હતો, પણ ફરક બહુ હતો જીવા ખાચરમાં ને હેબલ બાપુમાં. જો પ્રથમ ગઢડામાં મહારાજને મળ્યા હોય તો જીવા ખાચર, હે, આપણે કથા સાંભળી ન હોય, હે, કારણ કે આપણે એક જ સાઈડ સાંભળી હોય દાદા ખાચરના જ, કારણ કે એને ગુણ બહુ ને દાદા ખાચરના, અને જીવા ખાચરના ગુણ ઘણા, પણ એક અવગુણ એવો નથી, બધા ગુણને દાબી દીધો. એટલે જીવા ખાચરનો દરબાર ક્યાં છે એ કોઈને ખબર નહીં હોય. ખબર છે તમને? એક નાનું ગામ હોય અને મહારાજનું સંતોનું પ્રસાદીનું હોય તોય પણ આપણે ત્યાં દર્શન કરવા જઈએ છીએ, પણ ગઢડામાં કોઈ દિવસ જીવા ખાચરના દરબારમાં તમે દર્શન કરવા ગયા? કેટલી વાર મહારાજ એ દરબારમાં ગયા છે, સમયા ઉત્સવ કર્યા છે, સંતો રોકાણા છે, રસોઈઓ જીમાં છે, હે, યાદ જ નથી કરતા આપણે જીવા ખાચરને, જાણે ભૂલી જ ગયા, ડાયરીમાંથી નામ કાઢ નાખ્યું. મહારાજ જેતપુરમાં ગાદીએ બેઠા, પછી ફરણીમાં સ્વામિનારાયણ મંત્ર આપ્યો, ધોરાજી માંગરોલને બધે વિચરણ કરતા કરતા મહારાજ ભુજ ગયા. ભુજથી મહારાજ સરદાર આવે છે, સરદારથી મહારાજ કરિયાણા આવ્યા મીણબાઈને ત્યાં, ત્યાંથી મહારાજ માંડવધાર થઈ અને ગઢડા આવે છે સંવત 1860ની સાલમાં. હજી અભલ બાપુને ખબર નથી ત્યારે ગઢડામાં કોઈ હરિભગત નહીં. મહારાજ જાય છે કારિયાણી, પણ રસ્તામાં ગઢડા થઈને ચાઇલાસ માંડવધાર થઈને મલેક્ષા ફકીરનો બાગ છે ટેકરા ઉપર, એ બાગમાં મહારાજ ઉતર્યા. એ સમયે મહારાજ સમાધિ પ્રકરણ ચલાવતા હતા, આનંદાનંદ સ્વામી સાથે હતા અને એ ઘેલા નદીએ સ્નાન કરવા માટે ગયા. નાના નાના છોકરા બગીચામાં રમતા હશે, મહારાજને બોલાવીને સમાધિ કરાવી, તો છોકરા બધા ઢળી પડ્યા. આ સમાચાર વાયુ વેગે ગામમાં પહોંચી ગયા, કોઈક બાવો આવ્યો છે, ચમત્કાર કરે છે અને છોકરાને કંઈક કરી મૂક્યું છે, એટલે બધા આવવા મીંડાય બાજુ. એમાં જીવા ખાચર પોતાના ભાઈ મોડું ખાચરને લઈ અને પહેલાં વહેલા મહારાજને મળવા માટે આવે છે. જોયું મહારાજ સામે જોયું એમ થયું કે આ કોઈક અલૌકિક મૂર્તિ છે, સામાન્ય નથી. બે હાથ જોડ્યા, મહારાજ હું આ ગઢડાનો ગામ ધણી છું, આટલા છોકરાને કંઈક થાય તો હું જોવા માટે આવ્યો છું. થોડી વારમાં મહારાજે છોકરાઓને સમાધિમાંથી જગાડ્યા, છોકરા જાગ્યા, ગોલોકની વાત ને વૈકુંઠની ને કૈલાસની વાતો કરવા માંડ્યા. એટલે જીવા બાપુને એમથી કહ્યું, ઓહો, આ તો પુરુષોત્તમ નારાયણ ભગવાન છે. મહારાજને વિનંતી કરી, મહારાજ મારા દરબારમાં પધારો, અહીં રોકાઈ જાઓ, આ ગામ તમારું. મહારાજ કે અમે અહીં બહુ રોકાવાના છીએ, આ તો ધામ છે અમારું. જીવા બાપુ તો સમજે નહીં, આ અમારું ધામ છે મહારાજ, કે આ ગામ મને બહુ ગમે છે, બહુ પ્રિય છે, પણ અત્યારે નહીં, ફરી અમે આવશું. ત્યારે જીવા ખાચર કે મહારાજ થોડીક વાર તમે ખમો, હું જમવાનું લેતો આવું. એમ કહીને જીવા ખાચરે ગામમાં આવ્યા, લખો કંદોઈને દુકાને જઈને કીધું પેંડા આપ. પેંડા લઈને મહારાજની પાસે આવે છે અને મહારાજના ચરણમાં પેંડા ધર્યા, પ્રભુ આટલું તમે જમતા જાઓ. મહારાજ જીવા ખાચરનો ભાવ અને પ્રેમ જોઈ અને મહારાજ જઈમાં, થોડોક જઈમાં, પછી આનંદાનંદ સ્વામીને પ્રસાદી આપી અને વધી તે જીવા ખાચરને આપી. ગઢડામાં પહેલો પ્રસાદ અને
જીવા ખાચરને મળ્યો. મહારાજને પહેલા વેલા ગઢડામાં જમાડનાર જીવા ખાચર હતા. જીવા ખાચર. પછી મહારાજ કાર્યાણી ગયા. કાર્યાણી માચા ખાચરે ત્યાં મોટો ઉત્સવ કર્યો. એ સમયે એભલ બાપુને પણ આમંત્રણ આપેલું અને જીવા ખાચરને પણ આમંત્રણ આપેલું. એભલ ખાચર પણ કાર્યાણી ગયેલા અને જીવા ખાચર, એના ભાઈ મૂળુ ખાચર, એની બે દીકરી અમૂલા અને અમરીબાઈની સાથે કરિયાણા આવ્યા. પછી એભલ બાપુએ વિનંતી કરી કે ગઢપુર પધારો. અને મહારાજ પહેલા વહેલા ગઢપુર પધારે છે. સંવત 1861ની સાલમાં માઘ શુક્લ એકાદશી, મહાસુદી એકાદશી, એ દિવસે મહારાજ ગઢપુર પધાર્યા. ઘણા સંતોનું એવું મંતવ્ય છે કે મહારાજ પહેલા વહેલા જીવા ખાચરના દરબારમાં પધાર્યા છે. હરિચરિતમૃત સાગર અને બીજી વાતોમાં આ વાતનો ઉલ્લેખ થયેલો છે. પણ સત્સંગ જીવન ગ્રંથમાં પહેલા વહેલા દાદાના દરબારમાં આવ્યા. પણ સંતોનો ઉતારો કાયમને માટે જીવા ખાચરના દરબારમાં હતા. મોટા મોટા સંતો સ્વરૂપાનંદ સ્વામીન, મુક્તાનંદ સ્વામીન, પ્રેમાનંદ સ્વામીન, બ્રહ્માનંદ સ્વામીન, આ બધા સંતોના ઉતારા જીવા ખાચરના દરબારમાં. અને પહેલો વહેલો ગઢડામાં ફૂલદોલનો ઉત્સવ સંવત 1861ની સાલમાં જીવા ખાચરે કરાવ્યો. તમને ખબર નહીં હોય, પહેલો વહેલો પ્રસાદ જમ્યા, પહેલા વહેલા મહારાજને જમેડા, પહેલો વહેલો ઉત્સવ જીવા ખાચરે કરાવ્યો. અને જ્યારે રંગોત્સવ જામ્યો અને સંતો ભક્તો મહારાજ ઉપર એટલા બધા રંગ ઢોળે છે, મહારાજ અકળાઈ ગયા, લીમડે ચડી ગયા, નિત્યાનંદ સ્વામી પાછળ ચડ્યા, કળા કાઢી લીધા મહારાજના હાથમાંથી, અને નિત્યાનંદ સ્વામી નીચે ઉતરી અને બધા સંતો ભક્તોને કહે છે કે આજ ભગવાન હાર્યા ને આપણી સંતોની જીત થઈ. પછી મહારાજ નીચે ઉતરે છે અને મહારાજ બોલ્યા બહુ મસ્ત, સંતો તમારી જીતમાં ભગવાનની જીત. અને પછી મહારાજ બોલ્યા છે, મહારાજ કહે છે, સંતો ભગવાનને જીતે એવા સંતો આ પૃથ્વી પર હોય ને તો જ આ ધરતી ઉપર ધર્મ ટકે. અદભુત બોલ્યા છે. હે, ભગવાનને જીતે એવા સંતો આ ધરતી ઉપર હોય ને તો જ ધર્મ ધરતી ઉપર ટકે, નહીં તો ધરતી ઉપર ધર્મ ન ટકે. સંતો તમે તમારું હૃદય છો, સર્વસ્વ છો. ભગવાન છે ને સંતની પાસે હારીને રાજી થાય. આપણે તો આપણું ડાપણ અને અભિમાન આગળ ધરીને એને હરવીને રાજી થઈએ. ફેર એટલો છે, ફરક એટલો છે. તમે જોજો, મહારાજ ક્યારેય સંતોની પાસે જીત્યા નથી. આવા ઘણા પ્રસંગો, ઘણા ઉત્સવ કર્યા. હે, સારંગપુરમાં મહારાજે રંગોત્સવ કર્યો. સંતોએ નક્કી કર્યું હતું કે જે હારે એને ફગવા દેવાના. મહારાજ હારી ગયા. સંતોએ માંગ્યા, લાવો મહારાજ ફગવા, મહારાજ માગો. અને સંતોએ ફગવા માંગ્યા છે, મહાબળવંત માયા તમારી, સંતોએ માંગ્યું છે. ભગવાન કાયમને માટે હે સંતોની પાસે હારીને રાજી થતા. આ મહારાજનો સ્વભાવ હતો. સંત મહારાજને બહુ પ્રિય, બહુ પ્રિય. અને જીવા ખાચરને પણ સાધુ બહુ વાલા. મહારાજને કહેતા કે મહારાજ તમે ભલે એભલ બાપુના દરબારમાં રહ્યો, પણ મારે ત્યાં સાધુ કાયમ રહીએ. એટલે મહારાજ એભલ બાપુના દરબારમાં રહેતા, એટલે કે દાદા ખાચરના બાપુજી. પણ સંતો બધા કાયમને માટે જીવા ખાચરના દરબારમાં રહેતા. સંતો પ્રત્યે બહુ ભાવ, સંતોને અવારનવાર રસોઈ જમાડે, સંતોને ધોતિયા ઓઢાળે, હે સંતોને કઈ વસ્તુ પદાર્થ જોતી હોય તો જીવા ખાચર આપે. પછી મહારાજ એભલ બાપુના દરબારમાં રહેતા હતા. જીવબા અને લાડુબા મહારાજની સેવામાં હતા. અને પછી એમાં કોકે કાન ભંભેરણી કરીને એભલ બાપુને મહારાજનો અવગુણ આવ્યો.
કે સ્વામિનારાયણ એ જુવાન અને તમારી બે દીકરીઓ જુવાન અને એ દરબારની અંદર પૈડા પાયસરા રહીએ છે, તમે કાંઈ સમજો છો કે નહીં? અને હેબલ બાપુ મહારાજને મારવા માટે તૈયાર થયા. એ સમયે મહારાજ જીવા ખાચરના દરબારમાં રહેતા હતા, જીવા ખાચરના દરબારમાં છુપી રીતે રહેતા. ક્યારેક મહારાજ ઘેલે નદીએ નાવા જાય ત્યારે જીવબાને લાડુબાને ખબર પડી મહારાજ અહીંયા છે, એટલે મહારાજને વિનંતી કરી કે મહારાજ અમારા દરબારમાં પધારો. મહારાજ કે બાપુ ડેલીએ જ બેઠા હોય, અમે આવીએ એટલે સીધી તલવાર મારશે. જીવબાન લાડુબા કે મહારાજ એનો અમે ઉપાય શોધીને લાવ્યા છીએ. મહારાજ કે શું ઉપાય? મહારાજ અમે કપડાં છે ને સ્ત્રીના લાવ્યા છીએ ઘડામાં ભરીને, અમે પાણી ભરવા આવીએ છીએ એવા બાને અહીંયા આવ્યા છીએ ને, એમ કરીને ગાગરમાંથી હાડલો ને ઘાઘરો ને બધું કાઢ્યું, યા કપડાં પહેરી લે ને હાલો અમારી સાથે. હે, અને મહારાજે પણ જીવબાન લાડુબાઈ જે કપડાં આપ્યા ને એ કપડાં પહેર્યા મહારાજે. હો, આગળ જીવબા, વચ્ચે મહારાજ, એની પાછળ લાડુબા. એ આવે છે ને બાપુ ડેલીએ બેઠેલા, જોયું કે આ ત્રણ દીકરીઓ કેમ, હે, એટલે આકલ કરી, આ લાડુ આ વચ્ચે છે એ કોણ છે? જો લાડુબા થોથરાય તો ખબર પડી જાય, પણ લાડુબાએ તરત જવાબ આપ્યો, એ તો ઘીની છે, ઘીની. એક છોકરીનું નામ કંઈક ઘીની એ છે, એ ઘીની છે. અને એ રીતે જીવબા અને લાડુબા મહારાજને દરબારમાં લાવ્યા અને છ મહિના રાખ્યા. અને હેભલ બાપુને ખબર ન પડવા દીધી. હે, આ બધી લીલાઓ ઉપરથી ભક્તનો ભાવ, પ્રેમ, મહિમા એ ખબર પડે. હેભલ બાપુ પૂછે જીવબાને લાડુબાને મહારાજ ક્યાં છે, તો કચ્છમાં છે. ખોટું બોલાય નહીં, એટલે એને ઓરડાનું નામ કચ્છ ને કાઠિયાવાડ ને સોરઠ ને ઓરડાનું નામ પાડી દીધું. આ ઓરડામાં કચ્છમાં, આ ઓરડા હોય તો સોરઠ, એવા નામ પાડી દીધેલા. જીવા ખાચરના દરબારમાં મહારાજ રહેતા. હેવલ બાપુને જ્યારે શંકા ગઈ ત્યારે નોંધ જો બધી, જીવા ખાચરને મહારાજ પ્રત્યે ભાવ કેવો છે. મહારાજે પહેલો વહેલો હરિજયંતિ ઉત્સવ ગઢડામાં કર્યો 1862માં. બહુ હરિભક્તો આવ્યા, હેવલ ખાચરના દરબારમાં સભા કરી હતી, પણ ચોક નાનો પડ્યો. મહારાજ કે આપણે એક કામ કરીએ, ઘેલા નદીને કાંઠે આપણે સભા કરીએ. ત્યાં જીવા ખાચર બોલ્યા, મહારાજ મારો દરબારગઢ બહુ મોટો છે, ત્યાં તમે સભા કરો. મહારાજ કે હા, ચાલો આપણે બધા જીવા ખાચરના દરબારમાં. અને જીવા ખાચરના દરબારમાં મહારાજ આવ્યા અને ત્યાં વિશાળ સભા કરી. પછી મહારાજ ત્યાં જ 5 દિવસ રોકાયા જીવા ખાચરના દરબારમાં. પછી મહારાજે જીવા ખાચરને વાત કરી, મહારાજ કે અમારું પ્રાગટ્ય શા માટે છે? અમારું પ્રાગટ્ય એટલા માટે છે કે અનંત જીવનો ઉદ્ધાર કરવાને માટે. જીવા ખાચર જાણતા હતા કે આ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, એટલે જીવા ખાચરે મહારાજને પ્રશ્ન કર્યો, હે મહારાજ, આવો અવતાર ક્યારેય થયો નથી, તમારા આજ તમે ધરતી ઉપર પ્રગટ થયા છો, આવો ભગવાનનો અવતાર આ ધરતી ઉપર ક્યારેય થયો નથી, અમે સાંભળ્યું પણ નથી. તમે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ પ્રવર્તાવવા માટે પ્રગટ થયા છો એવું અમને ચોખ્ખું દેખાય છે મહારાજ, તો પણ ઘણા લોકો સત્સંગનો દ્રોહ કરતા હોય છે, એનું કારણ શું? આવો જીવા ખાચર પ્રશ્ન કર્યો. ત્યારે મહારાજે કીધું, જીવા ખાચર, આ હરિચરિતામૃત સાગરમાં લખ્યું છે આ વાત આધારાનંદ સ્વામીએ. ત્યારે મહારાજ કહે છે, જીવા ખાચર, એનું કારણ તો શુભ અશુભ એવા જે દેશ કાળ ક્રિયા સંઘ એને લઈને, ખરાબનો સંગ થાય ભગવાન જાણતા હોય તોય પણ એના સંગે કરીને માણસ દ્રોહ કરે છે. સંગ બહુ ખરાબ છે, બહુ ખરાબ છે.
સંગ, સંગ વસ્તુ એટલી બધી ખરાબ છે ને કે સામે જાણતો હોય કે મારા ઈષ્ટદેવ છે, ભગવાન છે, જાણતો હોય છતાંય દ્રોહ કરે, બોલો કેવી મોટી વાત છે. એમાં જીવા ખાચર પ્રશ્ન પૂછો, જીવા ખાચરને લાગવું પડે છે, જીવા ખાચરને. એવા ઘણા બધા પ્રસંગો છે જીવા ખાચરના. પાછલી જિંદગીમાં જીવા ખાચરે એ જ કામ કર્યું. પાછા રોજ મહારાજને દર્શન કરવા આવવાનું, દરરોજ દરરોજ દર્શન કરવા આવવાનું, દર્શન કર્યા વિના કોઈ એક દિવસ નહીં રહેવાનું. વળી મહારાજનો અવગુણ નહીં, પાછો મોટો ગુણ હતો જીવા ખાચરનો. હે, હરિચૈત્રમૃત સાગરમાં લખ્યું કે જીવા ખાચરનો મોટો ગુણ શું, મહારાજ ગમે તેટલું વઢે ખીજાય પણ જીવા ખાચર એવું માનતા કે મહારાજ તો આકાશ જેવા નિર્દોષ છે, એમાં કોઈ પ્રકારનો અવગુણ નથી. પણ જીવા ખાચરને ઈર્ષા, બીજું વ્યવહારમાં આસક્તિ, આ મોટું થવાનું મનમાં બહુ જગતમાં, એટલે એની ડેલી એવા માણસો બેઠા હોય, એની વાતો બહુ સાંભળનથી મગજ ટક ચકડોળે ચડી જાય. જોજો, શીખજો, આ એટલે આજનો પ્રસંગ લીધો છે. હે, મહારાજને દર્શન કરવા આવે, મહારાજને ભગવાન જાણે, પ્રશ્નો કેવા સરસ મજાના પૂછ્યા છે, અને વળી મહારાજને આકાશ જેવા નિર્લેપ જાણે, મહારાજ ગમે તેટલું ખીજાય પણ જીવા ખાચર કોઈ દિવસ ગરમ ન થાય, પણ એની ડેલી એ બુઢા દાદલ જેવા બેઠા જ હોય, એની વાતો સાંભળે ને અહીં મહારાજની વાતો સાંભળેલી હોય ને બધી ધોવાઈ જાય, ત્યાં આપણું એ જ થાય છે. આ કથા સાંભળી હોય ને કોઈક એવો મળે ને તે કથા બધી ધોવાઈ જાય એક શબ્દોમાં. કારિયાણીના વસ્તા ખાચર ગઢપુર મહારાજના દર્શન કરવા માટે આવ્યા. આવીને દાદાના દરબારમાં મહારાજને દંડવત કરીને પગે લાગીને બે હાથ જોડીને સામે બેઠા, એ સમયે જીવા ખાચર પણ બેઠા હતા. એટલે મહારાજે કીધું વસ્તા ખાચરને, ભગત સારું થયું તમે દર્શન કરવા આવ્યા, નહીતર હું તમને મળવા આવવાનો હતો, હું તમારી રાહ જોતો હતો, તમે ક્યારે આવો, તમને અમારા પ્રત્યે બહુ નિષ્ઠા છે, મહિમા છે, પ્રેમ છે. જીવા ખાચરને એમ થયું કે ઓહો હો, વસ્તા ખાચરને એટલો બધો પ્રેમ મહારાજના ઉપર, અને મહારાજને પણ વસ્તા ખાચર ઉપર એટલો બધો પ્રેમ. એટલે જીવા ખાચર થોડીક વાર બેસીને ઊભા થયા, એટલે વસ્તા ખાચરને કે હાલો અમારે ત્યાં ઉતારો કરજો, ન્યા જમજો. ત્યાં મહારાજ બોલ્યા, નહીં નહીં, એનો ઉતારો અહીંયા જમવાનો અહીંયા. પણ જીવા ખાચર આગ્રહી બહુ હતા, એ આગ્રહ બહુ કરે, એવો આગ્રહ એભલ ખાચર ન કરતા. અરે મહેમાન ગતિમાં તો જીવા ખાચર ભલભલાને ગાળી દે, એવી મહેમાન ગતિ કરે. હા, ઉદાર બહુ હતા જીવા ખાચરની ડેલી એ કોઈ પણ માગવા આવે કોઈ દિવસ પાછો ન જાય. 69 દુષ્કાળમાં ખાવા ન રહ્યું અનાજ, જીવા ખાચર જમવા બેઠા ને કોક ભૂખો આવ્યો, થાળી પરથી ઉઠી ગયા ની થાળી પીરસેલી એની, ને જમવા આપી દીધી ઓલે ભિખારીને, ઘરમાં એક ટકનું અનાજ ન રહ્યું, એવા ઉદારો. બધા કોઠાર ખુલ્લા મૂકી દીધા હતા 69 દુષ્કાળમાં, કાંઈ ઘરમાં ન રહ્યું, ત્યારે માગવા આવતા ને ત્યારે જીવા ખાચરને કે હવે દેવું શું, ઝેર પીવા ત્યાર થયા આપઘાત કરવા. અને દીકરી અમૂલાને ખબર પડી, દોડતી મહારાજની પાસે આવીને મહારાજને કહે છે, મહારાજ મારા બાપુ ઝેર પીવા ત્યાર થયા. મહારાજ કહે શું કરવા, તો કે મહારાજ માગણ લોકો માગવા આવે ને ઘરમાં કાંઈ છે નહીં. તે મહારાજ આવ્યા જીવા ખાચરને કે તમે આવું શા માટે કરો છો, આપણી પાસે હોય તો દેવાય, ન હોય તો મરી થોડુંક જવાય. પણ જીવા ખાચર કે મહારાજ ગરીબ લોકો મારી ઘરને આંગણે આવીને માગે, મારી પાસે કાંઈ હોય નહીં મહારાજ, હું તો ક્ષત્રિય દરબાર, મારાથી આ જોયું ન જાય મહારાજ, આવી રીતે જીવું એના કરતા મરી જવું સારું. મહારાજ બહુ સમજાવે પણ જીવો ખાચર કે ના મહારાજ, મારાથી એ સહન નહીં થાય.
એ સમયે વસ્તા ખાચર કંઈક 1000 રૂપિયા મહારાજની પૂજા કરવા માટે આપેલા. તે મહારાજે એ 1000 રૂપિયા લઈ અને જીવા ખાચરને આપ્યા અને કે લ્યો આનું અનાજ ભરાવો કોઠારમાં અને કોઠીઓ બધી છાંદી દેજો, સાણેથી કાઢજો. એ 1000 રૂપિયા તે દી તો 1000 રૂપિયાનું ઘણું બધું અનાજ આવી જતું. હે, એ કોઠીઓ બધી ભરાવી જીવા ખાચરને. ત્યારે મરતા બંધ થયા એવા તો ઉદાર જીવા ખાચર. એટલે વસ્તા ખાચરની કે હાલો હવે મોટી ડેલી કહેવાય. જીવા ખાચરનો માભો બહુ હતો. એ રો બજાર ઉપર આવેલા જ હતો ને તો કંઈ વેપારી કાં કે ગમે તે હોય જીવા ખાચરનું વેણ કદી વાઢે નહીં કોઈ. જીવા ખાચર કે એટલે બધા કરવું જ પડે એવી એની આબરૂ. વસ્તા ખાચરે જીવા ખાચર કીધું એટલે ના ના પાડી શકે. વસ્તા ખાચર ઉભા થઈ ગયા. મહારાજ કહે છે, મહારાજ હું જીવા ખાચરનો આગ્રહ છે તો હું ત્યાં જમવા જાઉં છું. એમ કે મહારાજની રજા લઈને હાલતા થયા. મહારાજ ના પાડતા હતા પણ હવે આગ્રહ બહુ હતો. ગયા વસ્તા ખાચર. મહારાજ ઊંડો નિશ્વાસો નાખ્યો. મહારાજ કે વસ્તો ખાચર ગયા. એટલે મુક્તાનંદ સ્વામી પૂછ્યું, મહારાજ કેમ એમ બોલ્યા? મહારાજ કે વસ્તુ ખાચર ગયા, સત્સંગમાંથી ગયા. અને ભાઈ જીવા ખાચર ડેલીએ લાવ્યા અને એવું સ્વાગત કર્યું ને એવા જમાડાને ઢોલિયા ઢાળી દે. એ બુઢો દાદલ એમ કે દાદા એ વસ્તા ખાચર આપણા મહેમાન થયા છે, પગ દબાઈ. બુઢો દાદલ પગ મીંડું દબાવવા, પગ દબાવતા જાય ને બુઢા દાદલને વાતો બહુ કરતા સારી આવડે. અને જીવા ખાચરને કહે છે કે બાપુ વસ્તા ખાચર તો હાવ ભોળા, તમે ન છત્ર બાકી વસ્તા ખાચર છેતરે જ. જીવા ખાચર કહે છે વસ્તા ખાચરને, તમને મહારાજ અહીં બોલાવે છે, બહુ હેત કરે છે, એનું કારણ તમે જાણો છો? તો કે ના. તો કે મહારાજને બધો ગરાશ લઈ લેવો છે. દાદા ખાચરનો ગરસ પડાવી લીધો, હવે તમારો લઈ લેવો છે એટલે તમને માન સન્માન આપે છે. ત્યાં બુઢો દાદલ બોલો, હા વસ્તા ખાચર જો, હે તમે અન્નકૂટનો ઉત્સવ કર્યો, તમે બીજા ઉત્સવ કર્યા, કેટલા બધા સાધુને તેડાવે ને એ તમારે પૈસે એનું નામ કાઢે છે. આવા અવગુણ નહીં ખાવો મહારાજના બુઢા દાદલે અને જીવા ખાચરે. વસ્તા ખાચરનું ફરી ગયું. ભગવાન જાણતા તો કાર્યાણીના વચનામૃત 12 છે. 12 વચનામૃત કાર્યાણી ના. હે, વચનામૃતમાં જેનું સ્થાન મેળવેલું છે એ વસ્તા ખાચરનું માઇન્ડ ફરી ગયું. પછી ત્યાંથી સીધા જ કાર્યાણી ગયા મહારાજના દર્શન કરવા માટે. એના આવ્યા મહારાજ કે વસ્તા ખાચર કેમ આવ્યા નહીં? કોઈ કીધું મહારાજ એ તો જતા રહ્યા. અને મહારાજને ખબર પડી આ ભગત સારા છે, બીજાનો નાખેલો અવગુણ છે, એને પોતાને અવગુણ નથી. ઘણી વખત અવગુણ એવું છે કોકના નાખેલા હોય, ઉછીના લીધેલા. એને કોક સારા સંત મળે અને જો અવગુણ કાઢે તો નીકળી જાય, એને નીકળી જાય. એ મહેમાન કહેવાય, પણ ગરધણીના અવગુણ હોય ને ગરધણી એ ન નીકળે. મહારાજ કાર્યાણી ગયા, 2 કલાક વસ્તા ખાચરને સમજાવ્યા. 2 કલાક ત્યારે વસ્તા ખાચરે કીધું કે મહારાજ તમારો અવગુણ આવ્યો હતો પણ તમારી વાત સાંભળીને બધો અવગુણ નીકળી ગયો. મહારાજ કે કોની વાત સાંભળીને અવગુણ આવ્યો હતો? તો બુઢા ધાતલની. પણ જીવા ખાચરનું નામ ના આપ્યું, કારણ કે મોટા માણસને નામ ન અપાય. આપણા જીવનમાં આવું બનતું જ હોય છે. ભગવાન બધું જાણે છે, ન જાણે? મહારાજ કહે છે વસ્તા ખાચર ખાલી બુઢા દાદલનો હાથ ન હોય, કોક મોટાનો પણ હશે. વસ્તા ખાચર કઈ બોલ્યા નહીં. સંગ દેશકાળ જીવા ખાચરની સેવા કેવી જો સાંભળજો. બહુ મસ્ત પ્રસંગ છે.
એક વખત મહારાજ જીવાખાચરના દરબારમાં હતા. રાત્રિનો સમય અને વરસાદ ચાલુ હતો, જોરદાર વરસાદ પડે. મહારાજને સંડાસ જવાની ઈચ્છા થઈ, એટલે મહારાજે જીવાખાચરને કીધું કે અમારે દિશાએ જવું છે, સંડાસ જવું છે. બહાર વરસાદ આવતો હતો, એટલે જીવા ખચર કીધું, મહારાજ ઉભા રહી, હું વ્યવસ્થા કરી દઉં. મહારાજ કે શું વ્યવસ્થા, સંડાસ જવું છે અમારે. પહેલાં જમાનામાં તો બહાર સંડાસ જવાનું હતું ને, ઘરમાં તો કંઈ વ્યવસ્થા હતી નહીં સંડાસની. હવે જમાનો સુધરો બધો, કેવો સુધરો જો, બધી ફેસિલિટી ને. પહેલાં લોકોને પાણી ભરવા નદીએ જવું પડતું, નાવું હોય તો નદીએ જવું પડતું. હવે જમાનો સુધરો, તે નદી બાથરૂમમાં આવી, બરાબર ને? આપણે તાપીનું જ પાણી આવે ને, નદી બાથરૂમમાં આવી, કારણ કે માણસો સુધરા ને. પહેલાં જમાનામાં એવું હતું કે માણસ ઘરમાં ખાતો ને બહાર સંડાસ જવાનું હતું, અને હવે સુધરો બહાર ખાઈને ઘરમાં જાય. પહેલાં તો સંડાસની સગવડતા હતી નહીં, એટલે મહારાજ કે અમારે બહાર જવું છે. જેવા ખાચર મધરાત્રિનો સમય ને, વરસાદ ચાલુ, લાઇટની કોઈ વ્યવસ્થા નહીં, તેથી બેટરી નહીં, ટોર્ચ બત્તી નહીં, ફાનસ હાલે નહીં ચાલુ વરસાદમાં, એટલે જેવા ખાચર કે મહારાજ ઉભારી ઉભારી વ્યવસ્થા કરી દો. હવે ઓરડામાં બધા સંતો સૂતા હતા, અમુક ઓરડામાં એના માણસો ઘરના સૂતા હતા. હે, જે ઓરડામાં ખોલે એમાં કોઈ ઓરડો ખાલી નહીં, એક રસોડું ખાલી હતું, એમાં કોઈ સૂતું નહોતું. એટલે રસોડો ખોલી, મહારાજનું બાવડું ઝાલી, અને જીવા ખચર ચૂલા પાસે લઈ ગયા કે મહારાજ આમાં આમાં બેસી જાઓ. મહારાજ કે પણ જીવા ખચર આ ચૂલામાં કંઈ સંડાસ બેસાય? આ તો રસોડું કરવાનો, રાંધવાનો ચૂલો એમાં? અરે મહારાજ, તમે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, મહારાજ અમારા ચૂલામાં તમારા ચરણ પોળે તમે અહીં સંડાસ કરો મહારાજ, એવા અમારા ભાઈ ક્યાંથી મહારાજ? આવું બોલાવો જીવા ખચર, અમારે એવા ભાઈ ક્યાંથી મહારાજ? મહારાજ અહીં બેસી જાઓ એમ કહીને મહારાજને પરાણે ત્યાં બેસાડ્યા, અને જીવા ખાચર દરવાજો બંધ કરીને ત્યાં ઉભા રહ્યા. મહારાજ સંડાસ ગયા, હાથ ધોયા, પછી સંડાસ જઈને નાવું પડે. હવે વરસાદ ચાલુ હતો, ટાઢોળું, ઠંડી હતી, મહારાજને માટે ગરમ પાણી કરવું હતું, પણ છાણા લાકડા બધા ભેજવાળા ભીના, કરવું શું? જીવા ખચર કોઈ વિચાર કર્યા વિના હો તરત જ કુવાળી લઈને રંગીત ઢોલિયો ફાળવા માંડ્યા. એટલે મહારાજ કહે છે, જીવા ખચર શું કરો છો? અરે મહારાજ, તમારાથી અધિક શું? હે મહારાજ, આજે ઢોલિયાના કેટલા ભાગ કે તમારા ઉપયોગમાં આવ્યો. મહારાજ, આ વરસાદે તો અમારું કામ કરી દીધું, આ વરસાદ ભલે આવ્યો તો અમને આ સેવા મળી. એમ કરીને ઢોલિયાને ભાંગી અને ચૂલો પેટાવી અને ગરમ પાણી કરીને મહારાજને નવડાવ્યા. આ પ્રસંગ અદ્ભુત. કેવી ભક્તિ! હે, આમ તમે જાણો છો ને, બધું સાંભળો છો ને, ભગવાન જાણતા હતા કેવી સેવા કરી એના. એ જ જીવા ખાચર બુઢા ધાતલને કીધું, બુઢા ધાતલને 100 વીઘા તને જમીન આપીશ, લાલચ આપી, નાની નહીં હો, 100 વીઘા જમીનની લાલચ આપી કે તું સ્વામિનારાયણને મારી નાખ. અને બુઢો દાદલ તૈયાર થઈ ગયો, એક ખાંડી એક મહારાજની પ્રસાદી ખાઈ ગયેલો બુઢો દાદલ, પણ સુધરો નહીં. હે, હા, ઘણા આવા હોય છે, નંગ કહેવાય આને, નંગ. હા, અને નંગ કહેવાય આપણે, નંગ શું કરવા નામ પડ્યું હશે, પણ ઓલા ગ્રહના નંગ પહેરે છે ને, ગ્રહ નડતો હોય ને, મારા નંગ કહેવાય, ગ્રહનો નંગ, શનિનો નંગ હોય ને. નહીતર મહારાજની કેટલી પ્રસાદી ખાઈ ગયો બુઢો દાતલ. પણ આજે મહારાજને મારવા માટે તૈયાર થયો, 100 વીઘાની લાલચ આપી જીવા ખાચરે.
દાદાના દરબારમાં અક્ષર ઓરડીને થોડીક દૂર એક બાજુ મહારાજને માટે સંદાસ બનાવેલું, સ્પેશિયલ મહારાજ માટે જ. તે દિવસ સંદાસને આવા આવી સગવડતાની ખાડો કર્યો હોય અને ચારું બાજુ દિવાલ કરી દીધી હોય, દરવાજો બરવાજો કાંઈ નહીં. મહારાજ વહેલા ઉઠ્યા અને મહારાજ કે મારે સંદાસ જવું છે. ભગુજી, હા મહારાજ, ફાનસ કરો. ફાનસ કર્યું. મહારાજ કે સંદાસમાં જો કોઈ છે નહીં ને. ભગુજી કે મહારાજ સંદાસમાં કોણ હોય? મહારાજ કે જોવો તો ખરા. એટલે ભગુજીને શંકા થઈ, મહારાજ બોલે એટલે કાંઈક આમાં મર્મ હોય. એટલે ફાનસ લઈ હાથમાં અને એ સંદાસમાં આમ જાય છે. ત્યાં તલવાર ખુલ્લી રાખીને ઊભેલો બુઢો ધાતલ, ખુલ્લી તલવાર. મહારાજ આવે એટલી જ વાર પહેલે જ ગાયે પૂરા કરી દો. એ તલવાર ચમકી ફાનસના પ્રકાશમાં. એક તો મહારાજે કીધું તું ભગુજીને, અને એમાં તલવાર ચમકી એટલે ભગુજીને એમ થયું કે કોણ અહીંયા સંડાસમાં ખુલ્લી તલવાર લઈને? અને સીધી હાંક માર્યો, કોણ છે? ભગુજીને આંખ આવડીને ત્યાં ઓલા બુઢા દાદલના મોતિયા મરી ગયા. કારણ કે ભગુજી સુરવીર બહુ હતા. હે ભગુજી એકલા હોય ને મહારાજની સાથે એટલે કોઈ નામ ન લે એવા ભગુજી સુરવીર અને બહુ બળિયા હતા. ભગુજીની આંખ પડી ને એટલે બુઢો દાદલ ઢીલો પડી ગયો, હાથમાંથી તલવાર પડી ગઈ અને બોચી પકડી હો ભગુજીએ. ભગુજીનો એક ધૂંબો પડે ને તો જીવ નીકળી જાય, એક જ ધૂંબો, એવા તાકાત વાળા. હે ખબર. અને બતારાની જયારે લડાઈ થઈ ને ત્યારે ભગુજી નાની બેઠી દળીને હતા, એટલે પેલા ખબરને કીધું કે માર તલવાર. ભગુજીને કે તલવાર માર. ભગુજી કે પિંજારા ક્ષત્રિયનો પેલો ઘા ન હોય તું માર. તે પેલો ગોળે બેઠો હતો, આ નીચે ઊભા હતા, એને સીધી તલવાર મારી. તે જનો એવા અડધું શરીર વઢાઈ ગયું ભગુજીનું, માથેથી ફેટો બાંધી પોતાનું શરીર બાંધી દીધું, જુદું ન પડી જાય એટલે. જમણો હાથ ઘવાઈ ગયેલો, એ હાથે તો તલવાર હાલે નહીં. પછી ડાબા હાથમાં તલવાર લીધી. તલવાર લઈને ભગુજી કે પિંજારા ઘા એમ ન કરાય, ઘા આમ કરાય, એમ કરીને ઠેકડો માર્યો, કારણ કે ઘોડા ઉપર બેઠો હતો ને. પછી તલવાર મારી ખબરના માથામાં, તે એને વિંધી નાખો ને ઘોડો વિંધાઈ ગયો, ઘોડા હોતો કાપી નાખો. કેવી તાકાત છે ભગુજીમાં! એ ભગુજીની હાંક પડી, ત્યાં તો ઓલાનો મોતિયા મરી ગયા. હાથમાંથી તલવાર પકડીને બોચી પકડીને ઢસડીને બારો કાઢો. કે મહારાજ ઊભા હતા ને આમ જ્યાં મુઠ્ઠી ઉગામે ને, મહારાજ કે ભગુજી રહેવા દેજો, એને મારશો ના મય, આ તો બીજાનું શીખવાડેલો આવ્યો છે. ત્યાં બુઢો દાદલ બોલી ગયા, હા મહારાજ, મને જીવા ખચરે 100 વીઘા જમીનની લાલચ આપીશ. કેવો ભક્તિભાવ! અને એ આજ કુસંગને યોગ્ય કરીને, બીજાના શબ્દ સાંભળવા કરીને મહારાજને મારવા માટે તૈયાર થાય છે. આ પ્રસંગો એટલા માટે હું કહું છું કે આપણા જીવનમાં ક્યારેક આવું ન બને એની સાવચેતી અને સાવધાની રાખજો. સાવચેતી અને સાવધાની. એની સામે એની જ બે દીકરીઓ અમોલા અને અમરીબાઈ, જોજો, એણે પિતાનો પક્ષ ન રાખ્યો, હે, એને પક્ષ મહારાજનો રાખ્યો. અમોલા અને અમરીબાઈ એ મહારાજના આશ્રિત હતા, એને પિતાનો પક્ષ ના રાખ્યો, ભગવાનનો પક્ષ રાખ્યો. આ શાસ્ત્રનો મત છે. સગો બાપ હોય તો શું, સત્સંગનો વિરોધી હોય, ભગવાનનો વિરોધી હોય તો એનો પક્ષ ન રાખવો. વચનામૃતમાં મહારાજ લખ્યું છે, પક્ષ તો ભગવાનને ભગવાનના ભક્તનો જ રાખવો. વિમુખનો પક્ષ રાખે મહારાજ કે એ વિમુખ થવાનો. જેને કલ્યાણ જોતું હોય ને એને સત્યનો જ પક્ષ રખાય, ભગવાનને ભગવાનના ભક્તનો જ પક્ષ રખાય, સંતોનો પક્ષ રખાય, વિમુખનો પક્ષ ન રખાય.
સગી બે દીકરીઓ અમોલા અને અમરી, જીવા ખાચરનો પક્ષ નહીં, પક્ષ તો મહારાજનો. અને જીવા ખાચર છે ને આમ બુદ્ધિશાળી બહુ ને, હે, એટલે એ ગમે તેમ કરીને આડું અવડું ભરાવીને પણ મહારાજને પણ સમજાવીને દાદા ખાચરનો વિરોધ કરે. પણ મહારાજ સમજતા હતા કે દાદા ખાચર તો દાદા ખાચર જ છે. એભલ બાપુ બીમાર પીડા, એભલ ખાચર છેલ્લી અવસ્થા, એટલે જીવા ખાચર મૂળું ખાચરને લઈને ખબર કાઢવા આવ્યા. છેલ્લી અવસ્થા હતી એટલે જીવા ખાચરે પૂછ્યું એભલ ખાચરને, બાપુ કંઈ દાદાની ભલામણ કરવી છે? દાદા ખાચરની કંઈ ભલામણ કરવી છે? ત્યારે એભલ ખાચર કહે છે, ના, દાદા ખાચરની કાંઈ ભલામણ કરવી નથી, દાદા ખાચરને તો મહારાજને ખોળે મેં બેસાડ્યો છે, મહારાજ એનું ધ્યાન રાખશે. જીવા ખાચરને ગમ્યું નહીં. એભલ ખાચર આવું બોલે ને, એટલે એભલ ખાચરે જીવા ખાચરની હાજરીમાં દાદા ખાચરનું કાંડું પકડી અને મહારાજને હાથમાં સોંપ્યું, મહારાજ આજથી આ દાદો તમારો અને તમે ધ્યાન રાખજો. જો મહારાજે ધ્યાન ન રાખ્યું હોત તો દાદા ખાચરના હાથમાં ગરાશ ના આવવા દેત જીવા ખાચર. હે, પ્રસંગ એવો બહેનો કે માંડવધાર દાદા ખાચરનું, જેઠા ગોવાળિયા અને મેરામણ ગોવાળિયાએ એ ગામ લઈ લીધું, એની ઉપજ આવે નહીં. હરજી ઠક્કરે મહારાજને ફરિયાદ કરી, મહારાજ માંડવધારની કંઈ ઉપજ આવતી નથી. મહારાજ કે કેમ? તો જેઠો ગોવાળિયા અને મેરામણ ગોવાળિયાએ કબજો લઈ લીધો છે. મહારાજને એમ થયું, એમ કબજો દઈ દેવાય, એમ લઈ લઈએ કેમ ચાલે? એટલે મહારાજે જીવા ખાચરને બોલાવ્યા અને જીવા ખાચરને વાત કરી કે આ દાદા ખાચરનું ગામ માંડવધાર, પેલા જેઠામણ જેઠો ગોવાળિયા અને મેરામણ ગોવાળિયા લઈ લીધું અને ઉપજ આવતી નથી. જીવો ખાચર નીચું જોઈ ગયા, કાંઈ બોલ્યા નહીં. મહારાજ કે કેમ જીવા ખાચર, આપણે એને આપી દેવું ગામ? મહારાજ, જેઠો ગોવાળિયો મેરામણ ગોવાળિયો બહુ ખરાબ છે અને વળી બધાય ભરવાળા લોકો એના પક્ષમાં છે. મહારાજ એક ગામ જતું કરો ને, આપણે ભગવાન ભજવા છે ને. ડાય ડાય વાત કરે સરસ, મનમાં રાજી, અંતર કપટ કેવું અને વાતો કેવી કરે. મહારાજ બહુ ખરાબ છે એને લઈને દાદા ખાચરને, તમારે લઈને દાદા ખાચરને દુઃખ આવે છે. અને મહારાજ એ જેઠો ગોવાળિયો અને મેરામણ ગોવાળિયો આ ગઢડા પર પણ હલ્લો કરવાનો છે, જો તમે ન હો ને તો એ હલ્લો નહીં કરે, નહીતર હલ્લો કરશે અહીંયા. મહારાજ કે બાપુ એવું હોય તો અમે અહીંથી જતા રહીએ. મહારાજ તો બહુ સારું જ, જીવા ખચર કે તો બહુ સારું. મહારાજ કે તો અમે અહીંથી જઈએ, ગાડો તૈયાર કરો. નાજા જોગ્યાને કીધું, ગાડું તૈયાર કરો. નાજા જોગ્યાને ભગુજી ગાડું તૈયાર કર્યું. દાદા ખાચરને જીવબાને લાડુબાને ખબર પડી, ઓચિંતા મહારાજ ક્યાં જાય છે? ગાડું જોડ્યું, મહારાજ ગાડામાં બેઠા એટલે બધા આવ્યા. જીવબા ને લાડુબા કહે છે, મહારાજ ક્યાં જાવ છો? મહારાજ કે અમારે લઈને આ જેઠો ગોવાળિયો અને મેરામણ ગોવાળિયો ઉપાધિ કરે છે, માટે અહીંથી અમે જતા રહીએ. દાદા ખાચરને જીવબા કહે છે કે મહારાજ તમે છો એટલે જ અમે અહીં નિર્ભય બેઠા છીએ, મહારાજ તમે જતા રહેશો તો તમને લૂંટી જશે. મહારાજ કે પણ અમારે લઈને તમારે ઉપાધિ આવે છે એટલે અમે જઈએ છીએ. એટલે જીવા ખચર કે હા દાદા તું નાનો છો તને ખબર ન પડે. જીવા ખચર કહે, દાદા તું નાનો છો જી તને ખબર ન પડે. બાપુ બોલ્યા એટલે પછી કંઈ બોલાય નહીં. અને મહારાજને ચાલતા થયા, જીવા ખચર ને બધા વળાવવા આવ્યા. રાત્રિનો સમય, મહારાજે જીવા ખાચરને કીધું, બાપુ હવે તમે પાછા વળી જાઓ, અમે જઈએ છીએ. જીવા ખાચરને એ બધા પાછા વળ્યા આવ્યા દરબારમાં. પછી મહારાજે નાજા જોગ્યાને ભગુજીને કીધું, ગાડું પાછું વાળો અને માંડવધાર આપણે જવું છે. ભગુજી નાજા જોગ્યા તો આશ્ચર્ય પામી ગયા, મહારાજ માંડવધાર? મહારાજ કે હા માંડવધાર જવું છે. હે, અને ગાડું પાછું વળ્યો,
માંડ ઉધાર, કથા તો બહુ લાંબી છે. પછી મહારાજ માંડ ઉધાર આવ્યા અને જેઠો ગોવાળી અને મેરામણ ગોવાળિયા એના ફળિયામાં મહારાજ ગાડું ઉપાડીને એવો ઉટલો પછાડો ને હાકોટો માર્યો ને, મહારાજ કે ક્યાં ગયો જેઠો ગોવાળિયો અને મેરામણ ગોવાળિયો? આવે માંડવધારનું એને બધી જમીન લેવી છે ને, આ તલવાર તારા માટે છે, આવો. એવો હાકોટો માર્યો ને તે જેઠો ગોવાળિયો અને મેરામણ ગોવાળિયો એવો ડરી ગયા ને પાછળ દરવાજેથી ભાગી ગયા. ત્યાંને ઘરવાળા બારા નીકળા, મહારાજને જોયા ને પગમાં પડીને પંચમ કરીને, મહારાજ એ તો મૂર્ખ છે, તમે તો દાદા ખાચરના ભગવાનને અમારા ભગવાન માટે મહારાજ શાંત થાવ એમ કહીને મહારાજને શાંત કર્યા. પેલા બે ગોવાળિયા ભાગી ગયા અને મહારાજ પછી રાતમાં પાછા દાદાના દરબારમાં આવ્યો. હો ભગવાનની લીલા જો, હે જીવા ખચર વળાવવા આવ્યા, મહારાજે પાછા ગઢડાવ્યા. આવીને મહારાજે દાદાના દરબારમાં બધાને કીધું, જેઠામણ ગોવાળી અને મેરામણ ગોવાળીને ભગાડી મૂકા છે. અને મહારાજ કે હવે માંડવધારમાં ઝાલાવાડના કણબીનો કયો ન્યા નિવાસ કરે, હે ઝાલાવાડી કણબી એને માંડવધારની અંદર મહારાજે નિવાસ કરાવ્યા. મહારાજ કે દાદા ખાચરની જમીન એને હોપો એટલે આપણે લઈ લેવાનો ભય નહીં. અને જીવા ખાચરને બોલાવ્યા. મહારાજ કે જીવા ખાચર, તમે કહેતા હતા ને જેઠામણ ગોવાળીઓ અને મેરામણ ગોવાળીઓ બહુ સુરવીર છે, આજે રાતમાં ભાગી ગયા. મહારાજ કે હવે માંડવધાર નહીં આવે. ત્યારે જીવા ખાચર કહે છે કે મહારાજ તમે ભગવાન તમે કંઈક દેખાડ્યો છે ચમત્કાર, આમ કરીને છટકી ગયા. આમ કરીને છટકી ગયા જીવા ખાચર. જીવા ખાચર જ્યારે હોય ત્યારે દાદા ખાચરને લઈને મહારાજનો પણ દ્રોહ કરતા. એક ભક્તની ઈર્ષા, ભક્તો પર ઈર્ષા. પણ દાદા ખાચર તો દાદા ખાચર હતા. એક વખત જીવા ખાચરે મહારાજને પ્રશ્ન પૂછ્યો કે મહારાજ તમે દાદા ખાચરનો બહુ વખાણ કરો છો, તો એવું દાદા ખાચરમાં શું ભર્યું છે? આમ જીવા ખાચરે કીધું એટલે મહારાજ કંઈ બોલ્યા નહીં. મહારાજ કાંઈ ન બોલ્યા. ચોમાસાનો સમય, મહારાજ નદીએ ઘેલે નદીએ નાહવા જતા હતા જીવા ખચર સાથે. પાછા જીવા ખચર સમય આ ઉત્સવમાં બધી જગ્યાએ હોય, ભેગા જીવા ખચર સાથે, દાદા ખચર સાથે. એટલે ચોમાસાનો સમયનો વરસાદ ચાલુ હતો, ધીમો ધીમો છાંટા પડતા હતા. એમાં દુબળા લોકો રોડ ઉપર બિચારીને રહેવાનું મકાન નહીં ને, હે ચૂલો પેટાવે રોટલા કરતા હતા, પણ ઓલો વરસાદ ચાલુ ને એટલે ચૂલો ઠરી જાય. એટલે મહારાજે જીવા ખાચરને કીધું, જીવા ખાચર એકાદી ધર્મશાળા હોય ને તો ગરીબ લોકો ત્યાં રોટલા તો ખાય. જીવા ખાચર કહે છે મહારાજ દુનિયામાં તો આવા કેટલાય છે, કેટલાકને માટે આપણે ધર્મશાળા કરી દઈએ? એવો જવાબ આપ્યો. મહારાજ કંઈ બોલ્યા નહીં. બીજે દિવસે વળી મહારાજ નાવા જાય છે ને એવો જ પ્રસંગ, વરસાદ આવતો હતો, ચોમાસાનો સમય હતો. મહારાજે દાદાને કીધું, દાદા આ દુબળા લોકો છે એને રહેવા માટે એક ધર્મશાળા બનાવી હોય તો? હા મહારાજ, બહુ સરસ એક ધર્મશાળા આપણે બનાવી દઈએ. પણ મહારાજ અત્યારે ચોમાસું છે, તાત્કાલિક તો ધર્મશાળા થાય નહીં. તમે કહેતા હોય તો આ બધાને મારા દરબારમાં ઉતારો આપી દઉં. એટલે મહારાજે કીધું, દાદા તારા દરબારમાં એનો ઉતારો આપીશ તો તમે ક્યાં જશો રહેવા? તો કે મહારાજ અમે સાધુ ભેગા રહેશું. પછી મહારાજે જીવા ખાચરને કીધું, જીવા ખાચર સાંભળું, તમારો કેવો ઉત્તર ને દાદા ખાચરનો કેવો ઉત્તર? દાદા ખાચરમાં શું ભર્યું છે ખબર? જે ભર્યું તું નીકળો. અને વાત એ સાચી ને, જે ભર્યું હોય જ નીકળે ને, અંદર જે ભર્યું હોય એ જ નીકળે. દાદા ખાચરના જીવનમાં મહારાજનો મહિમા ભર્યો હતો. મહારાજનું વચન કોઈ દિવસ હેઠું પડવા દેવું નહીં. એ પછી દુબળા હોય તો ભલે અને તવંગર હોય તો ભલે, કોણ બોલે છે? સામે દુબળા છે, નકામા માણસો છે, એ નહીં જોવે દાદા ખચર. હે આપણે તો જીવા ખચરની જેમ ફિલોસોફી વાપરીએ, નકામા છે આ માણસો, આને શું હોય, આને પ્રસાદ હોય? હે પણ દાદા ખચરને એમ કે કોણ બોલે છે, હે એનું વચન પાછું ન ઠેલાય.
એટલે દાદા ખાચરનો અને જીવા ખાચરનો બેનો સ્વભાવ, પ્રકૃતિ, વર્તન જુદું. ઘણી વખત દાદા ખાચરને હેરાન કરવાને માટે જીવા ખાચર ભાવનગર જઈ વખતસિંહ બાપુને દાદા ખાચરનું અવળું ભરાઈ આવતા એવા કેટલાય પ્રસંગો છે, એક બે નહીં. પહેલા જમાનામાં એવું હતું કે ગામધણી દરબાર હોય, આખા સીમમાં જે પાક થાય ને એ બધો એક ખળાવાળાની અંદર ભેગો કરવાનો, એમાંથી રાજનો ભાગ કાઢી લેવામાં આવે. રાજનો ભાગ કાઢી લીધા પછી ગામધણી દરબારનો થોડોક ભાગ હોય એ કાઢી લે, અને પછી પોતપોતાનું અનાજ ખેડૂત એને ઘરે લઈ જઈ શકે, ત્યાં સુધી અનાજ ખેડૂત લઈ જઈ શકે નહીં. એમાં ગઢડામાં ખળાની અંદર અનાજ હતું. જીવા ખાચર ભાવનગર ગયા, વખતસિંહ બાપુને વાત કરી કે ભાઈ અમે તો રાજનો કર ભરી દીધો છે તો અમને ખળા લેવાનું મોરછાપ આપો. એટલે જીવા ખાચરને ભાવનગરના દરબારે લખી દીધું કે તમે તમારા ખળા લઈ લેજો. પણ જીવા ખાચર પછી કીધું કે જીવા ખાચર કહે છે કે દાદા ખાચરે કર ભર્યો નથી, અને સ્વામિનારાયણના દરબારમાં રહીએ છીએ અને હમણાં મોટો ઉત્સવ આવે છે, એ ખળા ઉપડાવી લેશે, માટે તમે થોડાક માણસો મોકલો તો એને ખળા ન ઉપાડે. તે 10 આરબના સૈનિકોને વખતસિંહ બાપુએ મોકલા, હા, અને ખળા ઉપર આવીને બેસી ગયા. અખાત્રી જ આવી, અખાત્રી ત્યાં સુધી ખળા ઉપાડવા ન દીધા. અખાત્રી જ મત ખબર પડે ને, વૈશાખ સુદ ત્રીજ ત્યાં સુધી ખળા લેવા દીધા નહીં, પાકે ક્યારે? ચોમાસામાં. ત્યાં સુધી અનાજ ધ્યાન ત્યાં પીડું. હરજી ઠકરે મહારાજને કીધું, મહારાજ તમે ઉત્સવ કરો છો પણ દાદાની કોઠીઓ ખાલી છે. મહારાજ કે કેમ? કે મહારાજ ખળા ઉપર તો ભાવનગરની ફોજ બેઠી છે. મહારાજ કે હશે, પણ આપણે ઉત્સવ થાય એટલું અનાજ છે કે નહીં? તો મહારાજ ઉત્સવ થઈ જશે એટલું અનાજ તો છે. તો મહારાજ કે ઉત્સવ કરો. અખાત્રીનો બહુ મોટો ઉત્સવ કર્યો, કેટલાય સંતો અને હરિભક્તો આવ્યા. હવે ઓલા ખળાવાડમાં બેઠા હતા જે સૈનિકો, મહારાજે જોજો જીવબાને લાડુબાને કીધું દાદા ખાચરને, એ સૈનિકોને સર રોજ તમારે જમાડવાના, ભાવથી જમાડવાના, તમારે એક શબ્દો એને બોલવા નહીં. અને એમ જેમ સગા વાલા મહેમાન હોય ને એ જ રીતે પેલા સૈનિકોને જીવબાન લાડુબા રોજ જમાડે. મહારાજે કીધું છે ને, બસ બીજું કાંઈ વિચારવાનું જ નહીં, એવી રીતે જમાડે. ઘણો સમય સુધી આ રીતે પેલા સૈનિકોને જમાડ્યા. દાદાના દરબારમાં આવે, ભક્તિમય જોવે, વાતાવરણ જોવે. એક દિવસ તો જીવબાર જમાડતા હતા અને એમ થયું કે આવા ભક્તો, હે, આપણો એટલો એટલો ભાવ રાખે છે, આપણે આના ખળા દબાવીને બેઠા છીએ. પેલા સૈનિકોએ કીધું જીવબાને, તમે ગાડા મોકલો તો અમે અનાજ ભરાવી દઈએ. ત્યારે જીવબા કહે છે કે એવું ન કરાય, હે, તમે તમારી ફરજ બજવો, કાંઈ વાંધો નહીં, કારણ કે તમને ભાવનગરના રાજાએ ભૂખ્યા છે, તમારી ફરજ છે ધ્યાન રાખવાનું. અમારે એવી રીતે છુપી રીતે નથી અનાજ લાવવું. બહુ ગુણ આવ્યો એને. પછી જીવા ખાચરને મનમાં એમ થયું કે આ રોજ દાદાના દરબારમાં જમે છે, માટે આ સૈનિકો સ્વામિનારાયણ કયું માન છે, અને સ્વામિનારાયણ બધું ખળા ઉપડાવી લેશે તો આપણું ધાયરું નિષ્ફળ જશે, એટલે વળી પાછા ભાવનગર ઉપડાવો જીવા ખાચર. મહારાજને આવીને કહે છે, મહારાજ હું ભાવનગર જાઉં છું ને મારા અગત્યનું કામ છે. તો મહારાજે પાછા એવા, મહારાજ કહે તો તમે જીવા ખાચરના ખળા ઉપાડવાની છૂટ આવે, છૂટ આપે એવો પત્ર લેતા આવજો. ભલે મહારાજ. એમ કહીને જીવા ખાચર ગયા. વજેસિંહ બાપુને કીધું, બાપુ સ્વામિનારાયણની સાથે તમારા પેલા મોકેલા સૈનિકો ભળી ગયા છે અને ખળા ઉપડાવી લેશે, માટે તમે બીજા માણસો મોકલો. ત્યારે ભાવનગરના દરબાર કહે છે કે આજ સુધી ખળા ઉપાડ્યા તો કે નથી ઉપાડ્યા? તો ભલા માણસ, એને આજ સુધી ખળા ઉપાડ્યા નથી એ માણસ હવે ખળા ઉપાડી લે? માટે સ્વામિનારાયણ તો ભગવાન છે,
એનો દ્રોહ હું નહીં કરું, હે લાવો એને ખડા ઉપાડવાનું કાગળ લખી દઉં, જેવા ખાચર નેમથી આ તો અવળું પીડ્યું. વખતસિંહ બાપુએ મોરછપ મારી અને દાદા ખાચરના ખડા ઉપાડે, ખડા એટલે બહુ જાજુ, આખા ગામનું અનાજ ભેગું થાય, હે એ બધું અનાજ હજી ઉપડ્યું નહોતું, એટલે દાદા ખાચરને ખડા ઉપાડવાની આજ્ઞા લખી દીધી. એટલે જેવા ખાચર કે લાવો હું આ પત્ર લેતો જાઉં, કારણ કહેવાય ને મહારાજે મને કીધું હતું કે તું લેતો આવજે. વખતસિંહ બાપુ બહુ તૈયાર, કે છે જેવા ખાચર તારા મનને હું જાણું છું, તારા હાથમાં નહીં આપું, અમારો માણસ દેવા જશે એ પત્ર. હે એ માણસ પત્ર દેવા આવ્યો ખવાસ. દાદા ખાચરને પત્ર આપ્યો અને કીધું જીવા ખાચર આવ્યા છે ભાવનગરને, તમારા ખળા એણે રોકાયવાસ, એણે ખરા. એક પ્રસંગ જીવા ખાચરનો બહુ સરસ છે. કંઈક જીવા ખાચરની વાળીએ મહારાજ એના દરબારમાં શેરડી જમતા હતા અને શેરડીનો છોતો મહારાજને વાગ્યો અને લોહી નીકળો. જીવા ખાચરને કહે છે કે બાપુ કંઈક પાટો લાવો. માથે મંડીલ બાંધ્યું હતું 200 રૂપિયાનું કિંમત એ જમાનામાં. કાંઈ વિચાર કર્યા વિના જીવા ખાચરને મંડીલ ઉતારી ફાળીને મહારાજને પાટો બાંધ્યો. મહારાજ કે પણ બાપુ આવું કિંમતી આ ન ફાળો, પાટો લાવો. અરે મહારાજ તમારાથી અધિક શું, એમ કહીને બાંધી દીધો. આ જીવા ખાચરનો ઉદાર ભાવ, પ્રેમ, મહિમા આમ તમે જુઓ. પછી છેલ્લે જ્યારે જીવા ખાચર બીમાર પડે છે ને, એના પ્રસંગ તો એટલા બધા છે જેમ દાદા ખાચરનો પ્રસંગ છે ને, એટલા જ પ્રસંગ જીવા ખાચરના છે. બહુ લખાયેલું છે જીવા ખાચર વિશે. હો સારું નરસું બે. છેલ્લે જ્યારે જીવા ખાચર બીમાર પડે છે ત્યારે મહારાજને વિનંતી કરે છે કે મહારાજ દર્શન દેવા માટે આવો. મહારાજ સંતોને લઈને જીવા ખાચરના દરબારમાં આવે છે દર્શન દેવા માટે. ખાટલામાં સુતા હતા મહારાજ આવ્યા. મહારાજને બે હાથ જોડી જીવા ખાચર રડી પીડા કે મહારાજ મારા કરતાં કંસ હારો, હું એના કરતાં આગળ વયો ગયો. મહારાજ દુર્યોધને સારો, હું એના કરતાં આગળ વયો ગયો. કારણ કે દુર્યોધન તો ભગવાન નહોતો માનતો, હું તો ભગવાન માનતો તો તમારો દ્રોહ કર્યો છે મહારાજ, મારું કોઈ રીતે કલ્યાણ થાય એમ નથી. પણ પ્રભુ આજ તમને એટલા માટે બોલાવ્યા છે કે મારા ઉપર દયા કરો અને મારા ગુના માફ કરી દેજો. મહારાજે જીવા ખાચરને માથે હાથ મૂકો. મહારાજ કે જીવા ખાચર તમારું કલ્યાણ તો થાય એમ નથી, પણ તમારા બે ગુણને લઈને અમે કલ્યાણ કરીએ છીએ. એક તો અમને બીમાર હતા ત્યારે સંડાસ તમારા ચૂલામાં બેસેડ હતા, અમને વાગ્યું ત્યારે મંડીલ ફાળીને તમે પાટો બાંધી દીધો હતો. આ બે ગુણ મહારાજ કે છે તમારા ભૂલાતા નથી. બાકી તો તમે દ્રોહ એટલો કર્યો છે કે એને લઈને કોઈ દિવસ તમારું કલ્યાણ થાય નહીં. વાલા ભક્તો, ભગવાનના ભક્તોનો દ્રોહ કોઈ દિવસ ન કરવો. નિષ્કુળાનંદ સ્વામીના શિષ્ય મોરારચરણદાસજી એનું નામ. નિષ્કુળાનંદ સ્વામી કાવ્યો લખે પણ એનું રાગ રાગણીની બંધ બેસતી મોરારચરણદાસ સ્વામી કરતા, હે પણ એને અદભુતાનંદ સ્વામીનો દ્રોહ કર્યો તો સત્સંગમાંથી નીકળી ગયા. આ જીવા ખાચરની કથા એટલા માટે આપણે શીખવાની છે એમાંથી કે ભગવાનને સંતો કોઈ દિવસ કુરાજી થાય એવું નહીં કરવાનું. ગમે તેટલી ભક્તિ કરી હશે, હે તોય પણ અંતે બધું નાશ પામી જશે. માટે ભગવાન અને સંતો આપણા ઉપર રાજી થાય એ જ કરવાનું છે. હે આજના પ્રસંગોથી એ આપણે શીખવાનું છે. જીવા ખાચરને
દાદા ખચરની સાથે ઈર્ષા, એને કારણે જેવા ખાચરનું નામ આખું સત્સંગમાંથી નીકળી ગયું. નહીતર જેવા ખાચરની સેવા બહુ અતિ ઉત્તમ, ઘણી બધી સેવાઓ છે, પણ તેમ છતાં આજ કોઈ જેવા ખાચરના દરબારમાં દર્શન કરવા નથી જતું. ભગવાનના ભક્તો એની ઉપર ઈર્ષા હોય, મહારાજ વચરામૃતમાં લખે છે, ભક્તો ઉપર ઈર્ષા હોય અને એ ભગત ધ્યાન કરવા બેસે, હૃદયમાં ભગવાનની મૂર્તિ દેખાતી હોય ને તો એક કરડી દ્રષ્ટિ હોય ભગવાનની, દર્શન થતા હોય, પણ જો ભક્તો ઉપર ઈર્ષા હોય તો ભગવાનના દર્શન થતા હોય ને હૃદયમાં આત્મામાં, તો ભગવાનની દ્રષ્ટિ પણ કરડી હોય, ભગવાન એના ઉપર ક્યારેય રાજી નથી થતા. માટે ભગવાનના ભક્તો ઉપર કોઈ દિવસ ઈર્ષા ન કરવી, ભગવાન રાજી થાય ને એવું આપણું જીવન હોવું જોઈએ. એટલે અમારા નિષ્કુળાનંદ સ્વામીએ અહીંયા પ્રશ્ન પૂછ્યો છે, ક્યુરીજે ગા રામ બંદે, ક્યુરીજે ગા રામ બંદે, ક્યુરીજે ગા ધરે દુનિયા કો ઘડે નરટે ગણેશ્યામ, નિષ્દિન ધ્યાન ધરે દુનિયા કો ઘડે નરટે ઘનશ્યામ, હૃદય જગત ભગત મન માનત, હૃદય જગત ભગત જેવા ખાચરના પ્રસંગો આપણે સતત યાદ રાખીએ, ભગવાનના ભક્તોનો દ્રોહ ન થાય, ભગવાનના ભક્તો ઉપર ઈર્ષા ન કરીએ, ભગવાન અને સંતો રાજી થાય એવું આપણું જીવન હોવું જોઈએ. બે ભાઈ જ હતા એભલ બાપુને જેવા ખચર, પણ કેટલો ફરક, હે કેટલો ફરક. જો જેવા ખાચરમાં ઈર્ષા ભાવના હોત તો મહારાજ કાયમને માટે જીવા ખાચરના દરબારમાં રહ્યા હોત, કાયમને માટે. પહેલો વહેલો ઉત્સવ જીવા ખાચરના દરબારમાં, પહેલા વહેલા મહારાજના દર્શન જીવા ખાચરને, પહેલા મહારાજને જમાડનાર જીવા ખાચર, હે એના ગુણે એટલા અદભુત છે. પણ ભક્તો ઉપર ઈર્ષાને કારણે મહારાજ એના ઉપર રાજી ન થયા. માટે આ કથા આપણને જગાવે છે, હે જીવનમાં ઘણું બધું કર્યું હશે, સેવા કરી હશે, ભક્તિ કરી હશે, પણ છેલ્લે છેલ્લે પાણી ન ફેરવતા એવું આપણા જીવનમાં ન થાય એની સાવચેતી રાખવાની. મચ્છાઓના ફૈબાની કથા આપણે સાંભળી, હે હું તો કહું છું, જેમ ગઢડા ગઢડા થાય છે ને
મચ્છિયા મચ્છિયા થતું હોત, કારણ કે ભગવાન સ્વામિનારાયણે એના દરબારમાં પ્રતિષ્ઠા કરી. સ્વામિનારાયણ ભગવાને જ્યાં પ્રતિષ્ઠા કરી હોય એનો મહિમા કેમ ન હોય? હે, જેમ વડતાલ ને ગઢડા ને જૂનાગઢનો મહિમા છે, એવો જ મહિમા મચ્છિયાઓનો હોય. કારણ કે સ્વામિનારાયણ ભગવાને ખુદ પ્રતિષ્ઠા કરી છે. પણ એના પુત્ર વધુની ઈર્ષાને કારણે, હઠને કારણે, હે, મચ્છિયાઓનું નામ સત્સંગમાંથી નીકળી ગયું. મહારાજે મચ્છિયાઓનું પાણી હરામ કરી દીધું. એમ આપણે મંદિરની સેવા કરીએ છીએ, સંતોની સેવા કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ, હે, કોકના શબ્દને કારણે અથવા તો આપણા સ્વભાવને કારણે જે કરેલું બધું પાણી ન ફરી જાય. એટલા માટે સાવચેતી રાખજો, ભગવાનના ભક્તોનો સંતોનો દ્રોહ ન થાય, કુરાજી ન થાય, એનું ધ્યાન રાખજો. નહીંતર ભગવાનના ભક્તોનો દ્રોહ સાધુ હતા ને સાધુને નીડો, એવા કેટલાય સાધુઓના દૃષ્ટાંતો છે. હે, સાધુઓને દ્રોહ નળે, ન નળે એવું નહીં. સ્વામિનારાયણ ભગવાનની ગાદીએ બેસનાર હોય ને એને નળે, બધાને નળે, ભગવાનના ભક્તોનો દ્રોહ તો જીવા ખાચાનો અને દાદા ખાચાનો એક પ્રસંગ છે. દાદા ખાચાનો કેસ ચાલતો હતો ભાવનગર, જીવા ખાચરે કેસ કરેલો. એમાં પુરાવા માટે એક કાઠી દરબાર કાયાભાઈ હતું. દાદા ખાચરે કીધું, તું પુરાવામાં બરાબર બોલીશ ને? તો કે બરાબર બોલીશ, પણ જીવા ખાચરને સામે બોલવાનું છે તો કાંઈ વાંધો નહીં, ચોખે ચોખ્ખું કહીશ. પછી જીવા ખાચરને લાલચ આપીને ગમે તેમ કરું, ઓલાને ફેરવી નાખ્યો. એને કેસ ચાલતો હતો ને ભાવનગરના બાપુની સામે, અને ભાવનગરના બાપુએ પૂછ્યું તો બધું ઊંધું કીધું. પછી દાદા ખાચરને ખબર પડી એટલે દાદા ખાચરે એને બોલાવીને કીધું, ભલા માણસ, તારી સાક્ષી અમે કેસ ચલાવતા હતા, તને મેં પૂછ્યું તું ત્યારે હા પાડી હતી, અને આવું ફટ મુવા આમ દાદા ખાચર બોલી ગયા, અને ગાંડો થઈ ગયો, ગાંડો થઈ ગયો ભક્તનો દ્રોહ. સમજાય છે ને? એવા તો કેટલાય સંપ્રદાયની અંદર ઇતિહાસો છે. માટે કોઈક સંત ભક્ત કુરાજી થાય, હે, એવું નહીં કરવાનું. બસ ભક્તિ થોડી કરીએ પણ સંતોને ભગવાનને ભક્તો રાજી થાય એવું કરી લેવું. એટલે અમારા નિષ્કુળાનંદ સ્વામી કે, ક્યું રીજેગા રામ બંદે તેરે પર ક્યું રીજેગા રામ. જીવનમાં કાયમને માટે ભગવાન અને સંતો પ્રધાન રાખવા. જીવા ખાચરને વ્યવહાર પ્રધાન હતો, હે, બીજા એવા આલતું ફાલતું લોકો પ્રધાન હતા, એટલે એની ભક્તિ પાંગરી નહીં. ત્યારે દાદા ખાચરને ભગવાનને સંતો પ્રધાન હતા, હે, એટલે એની ભક્તિ જો શિરમોળ થઈશ, શિરમોળ. આજે આજે સારા વિશ્વમાં, હે, દાદા ખાચર દાદા ખાચર દાદા ખાચર થાય છે સારા વિશ્વમાં. કારણ કે એકતા નહોતું, ભગવાન કેમ રાજી થાય, સંતો કેમ રાજી થાય, કોણ કે છે ને કોણ બોલે છે, હે, મહારાજ બોલે એટલે વેણ હેઠું જ નહીં પડવા દેવાનું, એવો દિવ્ય ભાવ દાદા ખાચરને હતો. અને જીવા ખાચરને બુદ્ધિ બહુ ને, તેમ તરત ચારણી મારે કે મહારાજ તો કીધા કરે, ભગવાન જાણતા હતા પણ રાજી ન કરી શીખા. પણ ભગવાન બહુ દયાળુ છે ને, એના બે ગુણને લઈને કલ્યાણ કર્યું. જો આ કથા જ એટલા માટે કરી છે કે આપણા જીવનમાં ક્યારેય જીવા ખાચરના જેવા પ્રસંગો ન બને એની સાવચેતી રાખજો.